नमस्कार विद्यार्थी मित्रों, अश्वमेघ विद्यालय किल्ला पारडी। हूँ सेजल ठाकुर। आज आप भणीशुं धोरण 6 गुजराती मीडियम माटे विषय छे संस्कृत। संस्कृत में आप चेप्टर नंबर 5 भणीशुं, जेनुं नाम छे हस्ती हस्ती हस्ती। एनो अर्थ थाय छे हस्ती एटले हाथी 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 हाथी। आपणे आ चेप्टरमां हाथी विषे भणवानो छे। हाथीना अलग अलग अंगोने संस्कृतमां शुं कहेवामां आवे छे, अथवा तो हाथीना अलग अलग अंगोने कोनी कोनी साथे सरखावामां आव्या छे ए विषे आपणे भणवानो छे। तो आपणे जोईशुं हस्ती 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 એટલે હાથી હાથી હાથી। દિવ્યાદેવી સૃષ્ટિઃ, દિવ્યાદેવી સૃષ્ટિઃ એટલે દિવ્ય એટલે કે અદ્ભુત, અને દેવી એટલે કે અલૌકિક, અને સૃષ્ટિ એટલે સર્જન। અદ્ભુત અને અલૌકિક સર્જન છે। હસ્તી 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 દિવ્યાદેવી સૃષ્ટિ, હાથી 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 એ અદ્ભુત અને અલૌકિક સર્જન છે। હાથી શું છે? એ સૃષ્ટિનું અદ્ભુત અને અલૌકિક સર્જન છે। કદલી સદસી શુંડા, સ્તંભ સમાનઃ પાદઃ। કદલી સદસી, કદલી સદસી એટલે કેળ જેવી, કોના જેવી? કેળ જેવી। શુંડાહ, શુંડાહ એટલે કે સૂંઢ, હાથીની સૂંઢ કેવી છે? કદલી સદસી એટલે કે કેળ જેવી। સ્તંભ સમાનઃ પાદઃ, સ્તંભ સમાનઃ એટલે સ્તંભના જેમ, થાંભલા જેવા। શું છે? તો પાદઃ, પાદઃ એટલે કે પગ, કોના પગ? હાથીના પગ। હાથીના પગ કેવા છે? સ્તંભ સમાનઃ એટલે કે થાંભલા જેવા। કદલી સદસી શુંડા, સ્તંભ સમાનઃ પાદઃ। હાથીની સૂંઢ કેળ જેવી છે, તેના પગ થાંભલા જેવા છે। સુરપાકારો કર્ણો, સુરપાકારો કર્ણો એટલે, સુરપાકાર એટલે શું? તો સુપડા જેવા, સુપડા જેવા શું છે? હાથીના કાન। સુરપાકારો કર્ણો એટલે કે સુપડા જેવા કાન। અને ધવલો દીર્ઘો દંતો, ધવલો દીર્ઘો દંતો એટલે બે દંતસૂળ, દંતો એટલે કે બે, બે દંતસૂળ કેવા છે? ધવલો, ધવલો એટલે કે ધોળા, અને દીર્ઘો એટલે કેવા છે? લાંબા। તેના બે દાંત સફેદ, ધોળા અને લાંબા છે। સુરપાકારો કર્ણો, ધવલો દીર્ઘો દંતો। તેના કાન સુપડાના આકારના, અને તેના બે દાંત ધોળા અને લાંબા છે। કોના? હાથીના। ઉદરમ ભંડાકારમ, ઉદરમ ભંડાકારમ એટલે ઉદર એટલે કે પેટ, અને ભંડાકારમ એટલે શું? તો ઘડાના આકારનું, તેનું પેટ ઘડાના આકાર જેવું છે। ઉન્નત બૃહદ શરીરમ, અહીંયા શરીરમ લખેલું છે ને ત્યાંથી સંધિ છૂટી પડે, ઉન્નત બૃહદ શરીરમ, એનું શરીર કેવું છે? ઉન્નત એટલે કે ઊંચું, અને બૃહદ એટલે વિશાળ, એનું શરીર ઊંચું અને વિશાળ છે। અલ્પમ તુચ્છમ પુચ્છમ, અલ્પમ તુચ્છમ પુચ્છમ, પુચ્છમ એટલે કે પૂછડું, તેનું પૂછડું અલ્પમ એટલે કે નાનું અને તુચ્છ છે। અહો અહો વિચિત્ર, અરે વાહ કેવું અદ્ભુત, કેવું અદ્ભુત। અહો અહો એટલે અરે વાહ,
અને વિચિત્રમ એટલે કેવું અદ્ભુત. ઉદરમ ભંડાકારમ ઉન્નત બૃહત શરીરમ અલ્પમ તુચ્છમ પુચ્છમ અહો અહો વિચિત્રમ. ઉદર એટલે કે પેટ કેવું છે, તેનું પેટ ગળાના આકારનું છે. શરીર ઊંચું અને વિશાળ છે. તેનું પૂંછડું નાનું અને તુચ્છ છે. અરે વાહ, કેવું અદ્ભુત. પર્વત સદસે ગાત્રે સરસપ સન્નિભ નેત્રી કથમ અતિ બલવાન એષ અંકુશ માત્રાદ ભીતઃ. પર્વત સદસે ગાત્રે એટલે કે પર્વત સમાન શરીરમાં તેના પર્વત સમાન ગાત્ર છે. શરીરમાં સરસવ જેવી બે આંખો છે. સરસપ સન્નિભ નેત્ર એટલે કે સરસવ જેવી તેની બે આંખ છે. નેત્ર એટલે કે આંખ. કથમ અતિ બલવાન એષ અત્યંત બળવાન છે. અંકુશ માત્રાદ ભીતઃ એટલે આ હાથી કેવળ અંકુશથી ડરે છે. અંકુશ એટલે શું, તો હાથીને અંકુશમાં રાખવા માટેનું અણીવાળું એક સાધન, એને કહેવામાં આવે છે અંકુશ. તો હાથી કોનાથી ડરે છે, ફક્ત અંકુશ માત્રાથી, અંકુશથી ભીતઃ એટલે કે ડરે છે. પર્વત સદસે ગાત્રે સરસપ સન્નિભ નેત્રે કથમ અતિ બલવાન એષ અંકુશ માત્રાદ ભીતઃ. તેના પર્વત સમાન ગાત્ર છે. તેનું શરીર કેવું છે, પર્વત જેવું. સરસવ જેવી તેની બે આંખ છે. અત્યંત બળવાન આ હાથી કેવો અંકુશ માત્રથી ડરે છે. આના લેખક કોણ છે, જનાર્દન હેગડે. જનાર્દન હેગડે હાથીના અલગ અલગ અંગોને અલગ અલગ વસ્તુઓ સાથે સરખાવ્યા છે. તો મિત્રો, આ વિષયની પીડીએફ હું તમને મોકલીશ. એ તમારે સંસ્કૃતની નોટમાં ચેપ્ટર નંબર 5 હેડિંગ આપીને તમારે લખવાનું રહેશે. અને આ પદ્ય પ્રકાર છે એટલે તમારે તૈયાર પણ કરવાનું રહેશે. થેન્ક યુ.